नमस्कार वहला विद्यार्थी मित्रों, स्वागत है आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल में। आज आप धोरण छ ना गुजराती विषय ना पाठ नंबर 18 सुभाषित ना अभ्यास अने स्वाध्याय नु संपूर्ण सॉल्यूशन जोईशुं। दोस्तों, आ चेनल पर आप धोरण छ गुजराती विषय बधा ज पाठना अभ्यास अने स्वाध्याय सॉल्यूशन मूकी दीधेला है अने तेमनी लिंक पण तमने डिस्क्रिप्शन में आपवामां आवेली छे। तो आ लिंक तमे तमारा दोस्तों मित्रों भाईबंदो वगैरह सुधी जरूर थी शेर करजो। शुरू करिए आपणे अभ्यासना प्रश्न नंबर 1 थी। नीचेना प्रश्नों उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना बॉक्स में लखो। पहेलो सवाल, आप समो नहीं मित्र एटले? तो अहीं जवाब आवशे विकल्प ग, आप बळ। त्यार पछी आपणे जोईए बीजो सवाल, वृथा गुमावे तोल बहु बोलीने देड़का, आ पंक्तिमां तोल शब्दनो अर्थ? तो जवाब आवशे विकल्प घ, किंमत। त्यार पछी आपणे जोईए ત્રીજું, मैत्री भाव सनातन एटले शुं? तो अहीं जवाब आवशे विकल्प ख, सौनी साथे हळीमळीने रहेवू। त्यार पछी जोईए ચોથું, विचार विस्तार एटले? तो जवाब आवशे क, समझपूर्वक विचारीने विस्तारवो। त्यार पछी प्रश्न नंबर 2, नीचेना दरेक प्रश्नोनो उत्तर एक एक वाक्यमां आपो। पहेलो सवाल, मित्र केवो होवो जोईए? तो उत्तर आवशे, मित्र पोताना जेवो ज होवो जोईए, एटले के पोते ज पोतानो साचो मित्र छे। त्यार पछी बीजो सवाल, आपणे बीजा साथे केवी रीते वर्तवू जोईए? उत्तर, आपणे बीजा साथे प्रेमथी वर्तवू जोईए। ત્રીજો સવાલ, મૈત્રી ભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે? ઉત્તર, વેર ભાવ રાખવાથી વેર દૂર કરી શકાતું નથી, પાપને ઢાંકવા પાપ કરવાથી પાપ ઓછા થતા નથી, ઉલટાના વધે છે, મૈત્રી ભાવ જ વેર ભાવને દૂર કરે છે, તે જ સર્વ દુઃખોનું ઔષધ છે। ચોથો સવાલ, સંત પુરુષોનું જીવન કેવું હોય છે જોઈએ? ઉત્તર, संत पुरुषोनुं जीवन धूप जेवुं होय छे, ते पोते दुःख वेठीने बीजाने सुख आपे छे। त्यार पछी पांचमो सवाल, मीठी वाणी माटे कोना उदाहरण आपवामां आवे छे? उत्तर, मीठी वाणी माटे पोपट अने कोयलना उदाहरण आपवामां आवे छे। छठ्ठो सवाल, संतो अन्यने केवी रीते सुखी करे छे? उत्तर, जेम धूपसळी पोतानी जातने बाळी समग्र वातावरणने सुवासित करे छे, तेम संतो पोते दुःख सहन करीने अन्यने सुखी करे छे। ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય, એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલો સવાલ, આપની જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે? ઉત્તર, જે પારકી આશા છોડી પોતાના કામ જાતે જ કરે છે તેનો આત્મવિશ્વાસ વધે છે, તેને નિરાશા અનુભવવી પડતી નથી, પોતે નિષ્ફળ જાય તો એના કારણોને દૂર કરી અને સફળ થઈ શકે છે। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, જીવનમાં મૈત્રીભાવનું શું મહત્વ છે? ઉત્તર, જીવન અનેક વિષમતાઓ વેર ઝેર કાવા દાવા તેમજ દુઃખોથી ભરેલું છે, કાદવથી કાદવ ધોઈ શકાય નહીં, જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માટે નિસ્વાર્થ મૈત્રીભાવ જ એકમાત્ર અસરકારક ઉપાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આટલું શોધો અને લખો, એમાં પહેલો સવાલ, પોતાની જાતનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો, એમાં કહેવતો જોઈએ, આપ ભલા તો જગ ભલા, આપ મુવા વિના સ્વર્ગે ન જવાય, આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં, હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા। પંક્તિ, જાતે જે નર કરી શકે તે ન બીજાથી થાય, આપ મુવા વિના કોઈથી સ્વર્ગે નવ જવાય, ચકારનું રળિયું ચકાર ખાય, ઘરનો ઘણી પળિયો જાય, ને જાતે રળે ત્યારે કોઠી ભરાય। ત્યાર પછી બીજું જોઈએ, વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો। તો સર્વપ્રથમ આપણે જોઈએ કહેવતો, બોલે તેના બોર વેચાય, માગ્યા વિના માં પણ પીરસે નહીં, વાત કરવી હુંકારે ને લડાઈ કરવી તુકારે, હોઠ સાજા તો ઉત્તર જાજા, બોલે નહીં હસી તો સૌ જાય ખસી, વાણી પરથી પ્રાણી પરખાય। ત્યાર પછી પંક્તિઓ, ના વસ્ત્રથી ના શાસ્ત્રથી કુળવાન ઓળખાય છે વાણી માત્રથી। ત્યાર પછી ત્રીજો સવાલ, મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો જોઈએ ઉત્તર, માથું આપે તે મિત્ર મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે, મિત્રતા એવો છોડ છે કે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સિંચવો પડે છે, દુહો, શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક। ત્યાર પછી ચોથું, અન્ય 5 સુભાષિતો મેળવીને લખો। પહેલું, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી ઝટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય। બીજું,
हंसा प्रीति क्यायनी विपत पड़े उड़ी जाय, साची प्रीत शेवाळनी जळ भेगी सुकाय। त्रीजू, जे जन पामे पूर्णता ते न कदी फुलाय, पूरो घट छलकाय नहीं अधूरो घट छलकाय। चौथू, मोटाओनी अल्पता जोई थाक्यो, नानानी मोटाई जोई जीवू छू। बहुजन मळीने जे करे ते एके नव थाय, सावरणी घर साफ करे सळी एके शूं थाय। त्यार पछी पांचमू, शाळानी दीवाल परथी तमने गमता पांच सुविचार लखो। एमां पहेलू, क्षमा वीरोनू आभूषण छे। बीजू, सिद्धि तेने जय वरे जे परसेवे नाय। त्रीजू, प्रेम स्वर्गनो रस्तो छे। चौथू, માતાનું હૃદય બાળકની પાઠશાળા છે। અને પાંચમું, સ્વાશ્રય અને સંયમ એ ચારિત્રના બે ફેફસા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, નીચેના શબ્દ ચોરસમાંથી કાઉન્સમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો। તો પૃથ્વી, આભ, મિત્ર, પંથ, ઔષધ અને સુવાસિત જેવા શબ્દો આપેલા છે। તો એના ઉત્તર થશે ધરતી, નભ, ભેરું, રસ્તો, દવા અને સુગંધ। એટલે કે પૃથ્વીનું સમાનાર્થી થશે ધરતી, આભનું નભ, મિત્રનું ભેરું, પંથનું રસ્તો, ઔષધનું દવા અને સુવાસિતનું થશે સુગંધ। ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। આભનું વિરુદ્ધાર્થી ધરતી, પાપનું પુણ્ય, મિત્રનું દુશ્મન, ફાયદોનું નુકસાન, વૈરનું મૈત્રી અને સુખિયાનું દુખિયા। ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ, નીચેના સુવાક્યોનો વિચાર વિસ્તાર કરો। એમાં પહેલું, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં। ઉત્તર, જે શ્વાસરહી હોય છે તેને હાથ લાંબો કરવાનો વારો આવતો નથી। પારકી આશા છોડીને પોતાના બળ ઉપર આધાર રાખનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે, તે ગમે તેવા મુશ્કેલ કાર્યો પણ સહેલાઈથી પાર પાડી શકે છે। આપનું કામ બીજું કોઈ કરી આપશે એવી પારકી આશા રાખવાથી વ્યક્તિ દુર્બળ બની જાય છે, એને નિરાશા જ અનુભવવી પડે છે। આ માટે મેઘનું ઉદાહરણ આપવામાં આવે છે, વરસાદના પાણી જ ખેતી અને જીવન માટે પોષક છે। ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, પાણી અને વાણી વિચારીને વાપરો। ઉત્તર, પાણી કુદરતે આપેલી અમૂલ્ય સંપત્તિ છે, કુદરતે ખુલ્લે હાથે વેરેલી સંપત્તિને જતનથી સાચવવી જોઈએ, આપણે તેને જરૂર પ્રમાણે વાપરવાને બદલે વેડફી દઈએ છીએ। પાણી ન મળે ત્યારે જ પાણીની કિંમત સમજાય છે, પાણી વાપરવામાં આપણે વિવેક રાખવો જોઈએ, એ રીતે વાણીનો સંયમ પણ અત્યંત જરૂરી છે। જ્યાં બોલવું જોઈએ ત્યાં ન બોલીએ અને જ્યાં બોલવું ન જોઈએ ત્યાં બોલીએ એ પણ ખોટું છે। પાણી વાપરવામાં જ જેમ વિવેક રાખવો જોઈએ એમ વાણીનો પ્રયોગ કરવામાં પણ વિવેક રાખવો જોઈએ, બંને વિચારીને વાપરીએ તો પસ્તાવું ન પડે। ત્યાર પછી પ્રશ્ન નંબર છ, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો અહીં વૃથા, છત્ર, કોયલ, વેર, ઔષધ, સુવાસિત, આભ, અંધકાર વગેરે જેવા શબ્દો આપેલા છે। હવે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો અંધકાર, ત્યાર પછી આભ, ત્યાર પછી ઔષધ, કોયલ, છત્ર, વૃથા, વેર અને સુવાસિત, આ રીતે આપણે ક્રમમાં ગોઠવી શકીએ। દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે એક નવા પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે।